दर्शक मित्रों, આજના સ્વયંપ્રભા ચેનલમાં આપનું હાર્દિક અભિવાદન કરું છું. હું ડોક્ટર વિનોદ મીના, ઇગ્નુના ઓનલાઈન લેક્ચર સિરીઝમાં એકવાર ફરી અર્થશાસ્ત્ર વિષયમાં આપના માટે લઈને આવ્યા છીએ માંગનો નિયમ. મિત્રો, આ પહેલા આપણે અર્થશાસ્ત્રમાં અર્થશાસ્ત્રનો પરિચય ભણ્યા. આપણે અર્થશાસ્ત્રના પરિચય ઉપરાંત અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ ભણ્યા, જેમાં પ્રોફેસર માર્શલની વ્યાખ્યા, પ્રોફેસર રોબિન્સની વ્યાખ્યા પણ આપણે અર્થશાસ્ત્રની ભણ્યા, અને અર્થશાસ્ત્રનો પ્રાથમિક જે ખ્યાલ છે એ આપણે મેળવ્યો. અર્થશાસ્ત્ર વિષય તરીકે શું છે, વિષય વસ્તુ શું છે, આર્થિક સમસ્યાઓ શું છે, એનું સમાધાન કરવામાં અર્થશાસ્ત્રની શું ભૂમિકા છે, અર્થશાસ્ત્રનો વિકાસ એડમ સ્મિથથી લઈને સેમ્યુલસન સુધીના અર્થશાસ્ત્રીઓ સુધી તબક્કાવાર આપણે સમજ્યા છીએ. જેમ કે એડમ સ્મિથે કહ્યું કે અર્થશાસ્ત્ર તે સંપત્તિનું શાસ્ત્ર છે, માર્શલે કહ્યું તે અર્થશાસ્ત્ર એ કલ્યાણલક્ષી શાસ્ત્ર છે, રોબિન્સે કહ્યું અર્થશાસ્ત્ર તે પસંદગીનું અને અછતનું શાસ્ત્ર છે, અને સેમ્યુલસને કહ્યું અર્થશાસ્ત્ર તે આર્થિક વૃદ્ધિ અને વિકાસનું શાસ્ત્ર છે. તો અહીંયા સુધી આપણે અર્થશાસ્ત્રની અવિરત જે ઇતિહાસ છે એ આપણે જાણ્યો. હવે અર્થશાસ્ત્રના અમુક પ્રારંભિક જે ખ્યાલો છે, સમગ્ર અર્થશાસ્ત્ર અને બજાર જેના પર ટકેલું છે તેવા ખ્યાલોની આપણે સમજ મેળવીશું. તો હવે આજના લેક્ચરમાં આપણે માંગના નિયમ વિશે ભણીશું, પછી માંગના નિયમ, માંગમાં થતા ફેરફારો, પછી પુરવઠાનો નિયમ, પુરવઠામાં ફેરફારો, પછી માંગ અને પુરવઠા દ્વારા કઈ રીતે કિંમત નિર્ધારણ થાય છે તે આપણે સમજીશું, પછી માંગની મૂલ્ય સાપેક્ષતા વિશે ભણીશું. આ રીતે તબક્કાવાર આગળ અભ્યાસ કરીશું. તો મિત્રો, એકવાર ફરી ઇગ્નુની સ્વયંપ્રભા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌનું હું ડૉક્ટર વિનોદ મીના હૃદયપૂર્વક હાર્દિક અભિવાદન કરું છું. તો આજના આ લેક્ચરમાં આપણે માંગના નિયમ વિશે સમજીશું. તો મિત્રો, જેમ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આજના આપણા આ પ્રશ્નનું ફોર્મેટ છે પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન, પછી આપણે માંગનો અર્થ ભણીશું મિનિંગ ઓફ ડિમાન્ડ, તે પછી માંગનો નિયમ ભણીશું લો ઓફ ડિમાન્ડ, તે પછી માંગના નિયમની ધારણાઓ એઝમ્પશન્સ ઓફ લો ઓફ ડિમાન્ડ, તે પછી એક અનુસૂચિ, ઇન્ડેક્સ, આકૃતિ, ડાયાગ્રામ અને સમીક્ષા એટલે કે કન્ક્લુઝન, આ આપણે ભણીશું. તો મિત્રો, આજનો આપણો આ જે ઓનલાઈન લેક્ચર છે આ એની સમગ્ર રૂપરેખા છે, આ એનું ફોર્મેટ છે, આ એનું સ્ટ્રક્ચર છે, અને આ પ્રમાણે આજનો આ લેક્ચર આપણે ભણવાનો છે. આ લેક્ચરમાં માંગને અને માંગના નિયમને સ્પર્શતા તમામ મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ. સૌથી પહેલા પ્રસ્તાવનામાં માંગના નિયમ વિશે સમજતા પહેલા ઈચ્છા અને માંગ વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે. તો પ્રસ્તાવનામાં આપે ઈચ્છા અને માંગ વચ્ચેનો તફાવત લખવાનો. જો મિત્રો, આ વિશ્વમાં દરેક માનવી સ્વપ્ન સૃષ્ટિમાં રાચે છે. દરેક માનવીના પોતાના અમુક સ્વપ્ન હોય છે, અને એવરી પર્સન ઇઝ ડ્રીમિંગ ઇન ધીસ વર્લ્ડ એન્ડ ઓલવેઝ ટ્રાઇંગ ટુ સેટિસ્ફાઈડ હિઝ ઓર હર વોન્ટ્સ. બટ ઇટ્સ નોટ નેસેસરી દેટ્સ યોર એવરી ડ્રીમ્સ કમ્સ ટ્રુ. એવું જરૂરી તો નથી કે આપના દરેક સ્વપ્ન સાકાર થાય અને પૂર્ણ થાય. તો માનવી જે સપનાઓ જોવે છે, એટલે કે માનવીની અમુક ઈચ્છાઓ હોય છે, પરંતુ દરેક ઈચ્છાઓ પૂર્ણ થતી નથી. અને જો દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય તો આ સંસારમાં કોઈ વિશ્વમાં ભગવાનને માને નહીં, કોઈ 2 રૂપિયાની અગરબત્તી લગાવે નહીં, કોઈ અંબાજી ચાલતા જાય નહીં, કોઈ મક્કા મદીનાની હજ કરે નહીં. એટલે માનવીની અમુક જરૂરિયાતો પૂર્ણ થતી નથી. કદાચ એટલા જ માટે પ્રભુમાં આપણી શ્રદ્ધા કાયમ રહે છે અને રહેવી જોઈએ. એટલે માનવ ની જે ઈચ્છાઓ પૂર્ણ થતી નથી એની પાછળનું કારણ છે કે એ ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે જે નાણાંનું પીઠબળ જોઈએ, અથવા તો એ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે જેટલા નાણાં જોઈએ એ વ્યક્તિ પાસે ઘણી વખત હોતા નથી. એટલા માટે અર્થશાસ્ત્રમાં એવું કહેવાય છે કે માનવીની દરેક ઈચ્છાઓ પૂર્ણ થતી નથી, કારણ કે સાધનોની અછત છે, અને નાણું એટલે કે મૂડી એ સાધનોમાંનું 4 સાધનોમાંનું એક સાધન છે. એટલે દરેક માનવીની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય એવું જરૂરી હોતું નથી.
જે ઈચ્છાઓને નાણાંનું પીઠબળ મળે છે, વ્યક્તિની ખરીદ કરવાની શક્તિ અને તૈયારી હોય અને વ્યક્તિએ નાણાંને ખર્ચ કરવાની તૈયારી દર્શાવતો હોય, તો તે ઈચ્છા માંગમાં પરિણમે છે. અધરવાઇઝ તે ડિઝાયર એટલે કે વિલિંગનેસ એટલે કે તે ઈચ્છા ઈચ્છા જ રહે છે. હવે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. માનો મિત્રો કે એક બેગર છે, એક ભિખારી છે, અને એ એવું ઈચ્છે છે કે મારે અમદાવાદથી મુંબઈ બાય પ્લેન જવું છે. તો આ એની ઈચ્છા છે કે માંગ છે? તો આ એની ઈચ્છા છે. કેમ એની ઈચ્છા છે? કારણ કે એની પાસે મુંબઈમાં, અમદાવાદથી મુંબઈમાં પ્લેનમાં જવાના નાણાં કે પૈસા નથી. એટલે એક પરિસ્થિતિ તો એ થઈ કે વ્યક્તિ પાસે પોતાની ઈચ્છાને પૂર્ણ કરવા માટેના નાણાંનો અભાવ હોવો, બરાબર. ત્યારબાદ એવું પણ બને કે માનવી ઈચ્છા તો ધરાવે છે પણ એની પાસે પર્યાપ્ત નાણાં નથી. બીજી પરિસ્થિતિ જોઈએ. એક વ્યક્તિ છે, તેની પાસે ખૂબ પૈસો છે, હી ઇઝ અ મિલિયનર, બટ સ્વભાવે કંજૂસ છે, મિત્વ્યયી છે. અને સ્વભાવે કંજૂસ અને મિત્વ્યયી હોવાના કારણે તે વ્યક્તિ બાય રોડ જવાનું પસંદ કરશે, બાય ટ્રેન જવાનું પસંદ કરશે, પણ તે પોતાના પૈસા બચાવશે. તો અહીંયા પણ અમદાવાદથી મુંબઈ જવાની ઈચ્છા એ ઈચ્છા જ રહીએ, માંગમાં ના પરિણમે. આનો અર્થ એ થયો કે કોઈ પણ ઈચ્છા માંગમાં ત્યારે જ પરિણમે જ્યારે ત્રણ પરિબળો એક સાથે મળે. સૌથી પહેલા વ્યક્તિની કોઈ પણ વસ્તુ મેળવવાની ઈચ્છા હોવી જોઈએ, તે ઈચ્છાને પૂર્ણ કરવાની ખરીદ શક્તિનું પીઠબળ એટલે કે તેની પાસે પર્યાપ્ત નાણાં હોવા જોઈએ, અને તે નાણાંને ખર્ચવાની વ્યક્તિની માનસિક તૈયારી હોવી જોઈએ. જે રીતે બુદ્ધિ હોવી એ અલગ વસ્તુ છે, તેનો ઉપયોગ કરવો તે અલગ વસ્તુ છે, તે જ રીતે નાણાં હોવા તે અલગ વસ્તુ છે, તેને ખર્ચ કરવું તે અલગ વસ્તુ છે. વ્યક્તિ પાસે નાણાં હોય પણ તે સ્વભાવે કંજૂસ હોય અને તે નાણાં ન ખર્ચે તો તે વસ્તુ તે મેળવી શકે નહીં, તો તે એની ઈચ્છા ઈચ્છા જ રહી, માંગમાં પરિણમી નહીં. તો મિત્રો, દરેક વ્યક્તિ સ્વપ્ન સૃષ્ટિમાં રાચે છે, દરેક વ્યક્તિ દિવા સ્વપ્ન જુએ છે અને તેમાંથી એની ઈચ્છાઓનો જન્મ થાય છે. પરંતુ દરેક ઈચ્છાઓને પૂર્ણ કરવાના નાણાં વ્યક્તિ પાસે હોતા નથી. ઘણી વખત હોય છે તો તેની પ્રાથમિકતાઓ કંઈક બીજી હોય છે, દરેક જરૂરિયાતની તીવ્રતાઓ અલગ અલગ હોય છે, એટલે જ માનવીની દરેક ઈચ્છાઓ પૂર્ણ થતી નથી. જે ઈચ્છાઓ પૂર્ણ થાય છે તે માંગમાં પરિણમે છે, અને માંગમાં પરિણમવા માટે ત્રણ વસ્તુઓનું હોવું જરૂરી છે. કોઈ પણ વસ્તુ મેળવવાની ઈચ્છા હોય, વસ્તુઓ મેળવવા માટેના પર્યાપ્ત નાણાં હોય, અને તે નાણાં ખર્ચ કરવાની વ્યક્તિની માનસિક તૈયારી હોય, તો તે ઈચ્છા માંગમાં પરિણમે. અધરવાઇઝ એ ડિઝાયર જ રહે. તો આમ પ્રસ્તાવનામાં તમારે ઈચ્છા અને માંગ વચ્ચેનો તફાવત લખવાનો છે. હું એટલું સિસ્ટમેટિક ફોર્મેટથી આપને સમજાવીશ. જેમ કે આપણે જ્યારે પુરવઠાનો નિયમ જોઈશું તો એની પ્રસ્તાવનામાં આપણે પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત ભણીશું, ધ ડિફરન્સ બિટવીન સ્ટોક એન્ડ સપ્લાય. અત્યારે આપણે પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત એ પુરવઠાના નિયમમાં ભણીશું. અત્યારે આપણે ઈચ્છા અને માંગ વચ્ચેનો તફાવત ભણીએ પ્રસ્તાવનામાં. તો જે ફોર્મેટથી તમે માંગનો નિયમ ભણો છો એ જ ફોર્મેટથી તમે પુરવઠાનો નિયમ ભણશો, અને પછી માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા કેવી રીતે વસ્તુની કિંમત નક્કી થાય છે તે તમે સમજશો. આમ તમે અર્થશાસ્ત્રના પ્રારંભિક જે ખ્યાલો છે, માંગ અને પુરવઠો, અર્થશાસ્ત્રની વિભાવનાને સમજ્યા પછી એ તમે જાણી શકશો. તો આ તમારી પ્રસ્તાવના હતી. તે પછી આપણે માંગનો અર્થ જોઈશું, પછી માંગનો નિયમ જોઈશું, માંગના નિયમની ધારણાઓ જોઈશું, અનુસૂચિ જોઈશું, આકૃતિ અને સમીક્ષા જોઈશું. તો મિત્રો, સૌથી પહેલા આપણે માંગનો અર્થ સમજીએ. હવે જો તમે જ્યારે લખતા હોય માંગનો નિયમ અને ત્યારે તમે માંગનો અર્થ જ ખોટો લખ્યો તો એની ઇમ્પ્રેશન એક્ઝામિનર પર શું જાય એ આપણે સમજવાનું રહ્યું. આ એક વાત. બીજી વાત કે માંગનો અર્થ અલગ વસ્તુ છે અને માંગનો નિયમ તે અલગ વસ્તુ છે. ઘણા લોકો એક જ સમજે છે ને એક જ લખે છે. ઇટ્સ એબ્સોલ્યુટલી રોંગ. યુ હેવ ટુ ડિફરન્શિએટ ધી મીનિંગ ઓફ ડિમાન્ડ એન્ડ ધી લો ઓફ ડિમાન્ડ. બોથ આર અ ડિફરન્ટ થિંગ. ઓકે, તો માંગનો અર્થ સમજીએ. હમણાં જે પ્રસ્તાવનામાં ચર્ચા કરી તે પ્રમાણે ચોક્કસ સમયે
ચોક્કસ કિંમતે કોઈ પણ વસ્તુ મેળવવાની ગ્રાહકની ઈચ્છા, શક્તિ અને તૈયારીને ગ્રાહકની માંગ કહે છે. અહીંયા ત્રણ શબ્દો હું કર્સર લઈ જઉં છું, તે સમજવાની જરૂર છે. સૌથી પહેલા વ્યક્તિની કોઈ પણ વસ્તુ મેળવવાની શું હોવી જોઈએ? ઈચ્છા હોવી જોઈએ. મિત્રો, હું તમને ત્યારે જ ભણાવી શકું જ્યારે સર્વપ્રથમ તમારી ભણવાની ઈચ્છા હોય. જો આપના અંદરથી ભણવાની ઈચ્છા નહીં હોય તો કોઈ ગમે એટલું સારું ભણાવશે અને કોઈ ગમે એટલી સારી પુસ્તકની ચર્ચા કરશે, બટ ઇફ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ તો એ વર્કઆઉટ નહીં થાય. એટલે સૌથી પહેલા તો વસ્તુ મેળવવાની વ્યક્તિની ઈચ્છા હોવી જોઈએ. કોઈ પણ વસ્તુ વિના ચલાવી લેવાના બદલે વ્યક્તિને તે વસ્તુ જોઈએ છે એવું એની ઈચ્છા હોવી જોઈએ. બીજું, એ ઈચ્છાને પૂર્ણ કરવાના વ્યક્તિ પાસે નાણાં હોવા જોઈએ. તો એનો અર્થ એ થયો કે આર્થિક રીતે તે વ્યક્તિ સક્ષમ હોવો જોઈએ. તે એવું ઈચ્છે છે કે મારે રોલેક્સની એક ઘડિયાળ લેવી છે, તો રોલેક્સની ઘડિયાળ ખરીદવા માટે જેટલા નાણાં જોઈએ એ તમામ પ્રકારના એટલા નાણાં તેની પાસે છે અથવા હોવા જોઈએ. હવે મેં તમને અગાઉ કહ્યું તેમ કે બુદ્ધિ હોવી તે અલગ વસ્તુ છે, તેનો ઉપયોગ કરવો તે અલગ વસ્તુ છે, તે જ રીતે કોઈ વ્યક્તિ પાસે નાણાં હોય તે અલગ વસ્તુ છે અને નાણાંનો ખર્ચ કરવો તે અલગ વસ્તુ છે. ઘણી વખત તમે તમારા મિત્રો સાથે અને સામાન્ય જીવનમાં પણ એવું નોંધ્યું હશે કે ઘણા વ્યક્તિઓનો હાથ ખીચામાં જતો નથી અને એમની પાસે પૈસા હોય છે તેમ છતાં તેઓ ખર્ચ કરતા નથી. તો નાણાં રૂપી શક્તિ હોવી એ અલગ વસ્તુ છે અને તેને ખર્ચ કરવું તે અલગ વસ્તુ છે. એટલે સૌથી પહેલા વ્યક્તિની કોઈ પણ વસ્તુ મેળવવાની ઈચ્છા હોવી જોઈએ. ત્યારબાદ એ ઈચ્છાને પૂર્ણ કરવાના વ્યક્તિ પાસે નાણાં રૂપી શક્તિ હોવી જોઈએ અને તેને ખર્ચ કરવાની વ્યક્તિની માનસિક તૈયારી હોવી જોઈએ. હવે એક ભિખારીને પણ અમદાવાદથી મુંબઈ જવાની ઈચ્છા થાય, પણ એની પાસે નાણાંનો અભાવ છે માટે તેની ઈચ્છા પૂર્ણ માંગમાં પરિણમતી નથી. એક કંજૂસ વ્યક્તિ જે ખૂબ ધનાઢ્ય છે પણ સ્વભાવે કંજૂસ છે, તે વ્યક્તિ અમદાવાદથી મુંબઈ જવા ઈચ્છે છે, પરંતુ તે વ્યક્તિ નાણાં ખર્ચવા તૈયાર નથી, માટે તે અમદાવાદથી મુંબઈ જવાના પ્લેનમાં જવાના એના અર્થ અથવા એના જે સ્વપ્ન છે અથવા એની ઈચ્છા છે ઈચ્છા જ રહેશે, કારણ કે અહીંયા તે ખર્ચ કરવા તૈયાર નથી. તો એક પાસે શક્તિ નથી નાણાં રૂપી, એક પાસે શક્તિ છે પણ ખર્ચ કરવાની તૈયારી નથી. તો આ ત્રણેયનું હોવું જરૂરી છે, આ ત્રણેયનું હોવું જરૂરી છે. આને એક બીજા ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે અર્થશાસ્ત્રના મારા એક વિદ્યાર્થી પાસે ખીચામાં 100 રૂપિયા છે. એ પગથિયા ઉતરે છે અને નીચે જ એને એક પેસ્ટ્રીની દુકાન દેખાય છે. એની ઈચ્છા થાય છે કે હું, મને ભૂખ લાગી છે, હું પેસ્ટ્રી ખાઉં 100 રૂપિયાની. તરત એને ખ્યાલ આવે છે કે સરે ઇકોનોમિક્સનું અર્થશાસ્ત્રનું પુસ્તક લેવાનું કહ્યું છે જેની કિંમત 100 રૂપિયા છે. તરત તેને ખ્યાલ આવે છે કે યાર મારી ચપ્પલ તૂટી ગઈ છે, મારે ચપ્પલ સ્લીપર નવા લેવાના છે. તરત એને ખ્યાલ આવે છે કે મારે ઇન્ટરનેટનું રિચાર્જ કરાવવાનું બાકી છે, મારું ઇન્ટરનેટ નથી ચાલી રહ્યું. તો અહીંયા સાધનો મર્યાદિત છે, પરંતુ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. તો નાણાં રૂપી સાધન દ્વારા, 100 રૂપિયા દ્વારા એ આમાંથી કોઈ પણ એક જ જરૂરિયાતને સંતોષી શકે. માની લો કે વિદ્યાર્થી તરીકે 100 રૂપિયાનું પુસ્તક ખરીદે છે, તો પેસ્ટ્રી ખાવાની ઈચ્છા કે ચપ્પલ લાવવાની ઈચ્છા કે રિચાર્જ કરાવવાની ઈચ્છા તો ઈચ્છા જ રહી ને, પેસ્ટ્રીની દુકાન એ માંગમાં પરિણમી, એની ઈચ્છા થાય છે કે હું, મને ભૂખ. તો સૌથી પહેલા કોઈ પણ વસ્તુ મેળવવાની તમારી ઈચ્છા ખ્યાલ આવે છે કે સર, ઈચ્છાને પૂર્ણ કરવાના તમારી પાસે નાણાં હોવા જોઈએ અને નાણાંને ખર્ચ કરવાની તમારી તૈયારી હોવી જોઈએ. ઘણી વખત નાણાં રૂપી શક્તિ હોતી નથી, ઘણી વખત શક્તિ હોય છે પણ એ અપૂરતી હોય છે. ઘણી વખત બીજી જરૂરિયાતો એટલી મહત્વની હોય છે કે પહેલા એને સંતોષવી પડે છે, કારણ કે દરેક જરૂરિયાતની તીવ્રતા અલગ અલગ હોય છે. આમ વ્યક્તિ પોતાના મર્યાદિત સાધન એવા નાણાં દ્વારા પોતાની જે ઈચ્છાને પૂર્ણ કરવાની સંપૂર્ણ તૈયારી દર્શાવે અને નાણાં ખર્ચ કરે તો તે ઈચ્છા માંગમાં પરિણમે છે. અધરવાઇઝ તે માંગ જ, તે ઈચ્છા એ ઈચ્છા જ રહે છે, માંગ બનતી નથી. તો એકવાર ફરી આપણે સમજીએ, આઈ હોપ કે તમને આટલા ઉદાહરણ દ્વારા ખ્યાલ આવી ગયો હશે
કે ઈચ્છા અને શક્તિ બંનેનું હોવું જરૂરી છે. તો ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે કોઈ પણ વસ્તુ મેળવવાની ગ્રાહકની ઈચ્છા શક્તિ અને તૈયારીને ગ્રાહકની માંગ કહે છે. એટ અ પર્ટિક્યુલર ટાઈમ, એટ અ પર્ટિક્યુલર પ્રાઇઝ, ધ વિલિંગનેસ, પરચેસિંગ પાવર એન્ડ ધ રેડી ટુ પે ઓફ ધી કન્ઝ્યુમર ઇઝ નોન એઝ ડિમાન્ડ. તો આ માંગની વ્યાખ્યા થઈ. હવે આપણે માંગનો નિયમ જોઈશું. તો મિત્રો, માંગના નિયમમાં ઘણા લોકો ભૂલ કરે છે અને એવું લખે છે કે કિંમત વધતા માંગ ઘટે છે, કિંમત ઘટતા માંગ વધે છે. પણ હકીકતમાં પ્રોફેસર માર્શલે જ્યારે માંગનો નિયમ આપ્યો ત્યારે તેમણે છે ને કોન્ટ્રેક્શન અને એક્સટેન્શન એવા શબ્દો અંગ્રેજીમાં વાપર્યા છે અને તેનું ગુજરાતી થાય છે વિસ્તરણ અને સંકોચન. તો અહીંયા એવું થાય કે અન્ય પરિબળો યથાવત રહેતા જો વસ્તુની કિંમત વધે તો માંગનું સંકોચન થાય છે અને વસ્તુની કિંમત ઘટે તો માંગનું વિસ્તરણ થાય છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. ઘણા લોકો શું લખે છે ઉતાળ ઉતાળમાં, અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધે તો માંગનું સંકોચન થાય છે, વસ્તુની કિંમત ઘટે તો માંગનું વિસ્તરણ થાય છે. આમ માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે. માઇન્ડ વેલ, ઇટ્સ એબ્સોલ્યુટલી રોંગ. માંગ અને કિંમત વચ્ચે તો સીધો સંબંધ છે, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. મિત્રો, આપણે સ્ટેટિસ્ટિક્સ ભણીએ છીએ અને આંકડાશાસ્ત્રમાં પાછળના પદને આગળ ને આગળના પદને પાછળ લઈ જવામાં આવે તો પ્લસનું માઇનસ અને માઇનસનું પ્લસ થતું હોય છે. એ જ રીતે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પણ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. જેમ કે આ એક ઘડિયાળ છે અને ઘડિયાળની કિંમત વધશે તો ગ્રાહકને તે વસ્તુ મોંઘી લાગશે અને તેને તે વસ્તુ મોંઘી લાગશે માટે તે એના ઓછા એકમો ખરીદશે. તો કિંમત વધે તો માંગ ઘટે, આ સામાન્ય માંગનો નિયમ છે, બરાબર. પણ હવે તમે આને સમજો કે માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. આ ઘડિયાળની માંગ ખૂબ વધી જાય, ખૂબ લોકો લાઈનમાં ઉભા રહે, ઓનલાઈન બુકિંગ કરાવતા હોય, તેમ છતાં પણ એમને આ વોચ ના મળતી હોય તો કંપની શું કરશે? કંપનીને જ્યારે ખબર છે કે મારી આ વસ્તુની બજારમાં ખૂબ જ મોટા પાયા પર માંગ છે તો કંપની આ ઘડિયાળની કિંમત વધારશે. એટલે માંગ વધી તો કિંમત પણ વધી, તો બંને એક જ દિશાના ફેરફાર, તો સંબંધ સીધો થઈ ગયો. એટલે આ ભૂલ ક્યારેય નહીં કરવાની. સંબંધ આપણે કિંમત અને માંગ વચ્ચે ભણી રહ્યા છીએ. એકવાર ફરી, અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધે તો માંગનું સંકોચન થાય છે અને વસ્તુની કિંમત ઘટે તો માંગનું વિસ્તરણ થાય છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. હવે અર્થશાસ્ત્રના બહુ બેઝિક થમ રૂલમાંથી એક રૂલ, કેવી રીતે નક્કી કરશો કે સંબંધ સીધો છે કે વ્યસ્ત છે, પહેલા તો આપણે એ સમજીએ. તો મિત્રો, જ્યારે વિપરીત દિશામાં ફેરફાર હોય, એક પરિબળ વધે, એક ઘટે, એક ઘટે, બીજું વધે, આમ વિપરીત દિશામાં ફેરફાર હોય તો સંબંધ વ્યસ્ત કહેવાય. જો બે જ પરિબળો હોય છે, કિંમત અને માંગ, કિંમત અને પુરવઠો, બરાબર, ખર્ચ અને માંગ, આવક અને માંગ, બચત અને મૂડીરોકાણ, હવે એક પરિબળ ઊભી ધરી પર હોય અને એક પરિબળ આડી ધરી પર હોય, એક ઓવાય ધરી પર હોય, એક ઓ એક્સ ધરી પર હોય, હવે તમારે નક્કી કરવાનું કે આ બે પરિબળો વચ્ચે સંબંધ કેવો છે. હવે જે કહું છું ધ્યાનથી સમજો, જો બંને પરિબળો વચ્ચે વ્યસ્ત સંબંધ હોય તો રેખાનો ઢાળ ઋણ આવે. ઋણ ઢાળ એટલે ઉપરથી નીચે તરફ, ડાબેથી જમણે તરફ, એને ઋણ ઢાળ કહેવાય. ફરી એકવાર કહું, જો એક પરિબળ વધે અને બીજું ઘટે, એક ઘટે અને બીજું વધે, તો સંબંધ વ્યસ્ત થાય. જ્યારે એક વધે તો બીજું પણ વધે ને એક ઘટે તો બીજું પણ ઘટે, ત્યારે સંબંધ સીધો કહેવાય. અને હંમેશા યાદ રાખો, સંસાર, સૃષ્ટિ, વિશ્વ, દુનિયાની કોઈ પણ વ્યાખ્યા અર્થશાસ્ત્રમાં જો બે પરિબળો વચ્ચે વ્યસ્ત સંબંધ હોય તો રેખાનો ઢાળ ઋણ આવે અને બે પરિબળો વચ્ચે સીધો સંબંધ હોય તો રેખાનો ઢાળ ધન આવે. એટલે સૌથી પહેલા આપણે બે પરિબળો વચ્ચેનો સંબંધ નક્કી કરવાનો. એટલે કિંમત વધે તો ગ્રાહકને તે વસ્તુ મોંઘી લાગે માટે તે ઓછી ખરીદે, તો કિંમત વધે તો માંગ ઘટે. પણ વ્યાખ્યામાં ઘટે શબ્દ નહીં લખવાનો, વ્યાખ્યામાં તમારે લખવાનું કે કિંમત વધે તો માંગનું સંકોચન થાય,
કિંમત ઘટે તો માંગનું વિસ્તરણ થાય, આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. માઇન્ડ વેલ, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એ જ રીતે કિંમત ઘટે તો માંગનું વિસ્તરણ થાય, કિંમત ઘટે તો ગ્રાહકને તે વસ્તુ સસ્તી લાગે એટલે પહેલા કરતા વધારે એકમો ખરીદે. આમ કિંમત વધે છે તો માંગ ઘટે છે, કિંમત ઘટે છે તો માંગ વધે છે. તો આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોવાથી માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. આકૃતિ શરૂ થતા પહેલા મેં આપને સમજાવી દીધું, એકવાર ફરી સમજીએ. જ્યારે બે પરિબળો વચ્ચે વ્યસ્ત સંબંધ હોય તો રેખાનો ઢાળ હંમેશા ઋણ આવે. હવે બે પરિબળો વચ્ચે વ્યસ્ત સંબંધ કેવી રીતે છે, નક્કી કેવી રીતે કરવાનું? તો એક પરિબળ વધે ત્યારે બીજું ઘટે, એક ઘટે તો બીજું વધે, તો તેને શું કહેવાય? તો તેને વ્યસ્ત સંબંધ કહેવાય. જો બે પરિબળો વચ્ચે એક જ દિશામાં ફેરફાર થાય, જેમ કે કિંમત વધશે તો પુરવઠો પણ વધશે, કિંમત ઘટશે તો પુરવઠો પણ ઘટશે. અહીંયા કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, માટે પુરવઠા રેખાનો ધન ઢાળ હોય છે અર્થશાસ્ત્રમાં. હવે આપણે જ્યારે પુરવઠાનો નિયમ ભણીશું ને, ત્યારે આ વસ્તુ તમે યાદ રાખજો કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોવાના કારણે રેખાનો ઢાળ ધન છે, પરંતુ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોવાના કારણે રેખાનો ઢાળ ઋણ ઢાળ છે. તમને એમસીક્યુમાં પૂછાઈ શકે કે માંગ રેખાનો ઢાળ ડેશ ખાલી જગ્યા હોય છે તો ઋણ ઢાળ હોય છે. કેમ ઋણ ઢાળ હોય છે? કારણ કે અહીંયા બે પરિબળો વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કેવી રીતે વ્યસ્ત સંબંધ છે? તો કે કિંમત વધે છે તો માંગ ઘટે છે, અને કિંમત ઘટે છે તો માંગ વધે છે. કેમ આવું થાય છે? તો કેમ કે કિંમત વધે છે તો ગ્રાહકને તે વસ્તુ મોંઘી લાગે છે, કિંમત ઘટતા ગ્રાહકને તે વસ્તુ સસ્તી લાગે છે, માટે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો મિત્રો, આ રીતે આ માંગનો નિયમ છે, જેને ઇંગ્લિશમાં વેન ઓલ અધર ફેક્ટર્સ રિમેન્સ કોન્સ્ટન્ટ એન્ડ ઇફ પ્રાઇઝ ઇન્ક્રીઝિસ ડિમાન્ડ વિલ કોન્સ્ટ્રક્ટ, ઇફ પ્રાઇઝ ડિક્રીઝિસ ડિમાન્ડ વિલ એક્સપાન્ડ. સો દેર ઇઝ અ ઇન્વર્સ રિલેશનશિપ બિટવીન પ્રાઇઝ એન્ડ ડિમાન્ડ વિચ ઇઝ રિટન ઇન ટુ ઇન્વર્ટેડ કોમા. યુ આર નોટ સપોઝ ટુ ચેન્જ ધ સર્ટન લેંગ્વેજ ઓર સર્ટન વર્ડિંગ ઓર સર્ટન યુ નો સ્ટ્રક્ચર ઓફ દેટ ડેફિનેશન. યુ હેવ ટુ રાઇટ ઇટ એઝ ઇટ ઇઝ વિચ ઇઝ ગિવન બાય ધી સર્ટન ઇકોનોમિસ્ટ. તો જે વ્યાખ્યા છે કે જે સનાતન સત્ય છે એ હંમેશા ઇન્વર્ટેડ કોમામાં હોય, એને એમ જ લખવું પડે જે રીતે એને લખવામાં આવે છે. તો આમ પ્રોફેસર માર્શલે માંગની ના નિયમની આ વ્યાખ્યા આપી છે, અને જેમાં એમણે એવું કીધું છે કે વેન ઓલ અધર ફેક્ટર્સ રિમેન્સ કોન્સ્ટન્ટ એન્ડ ઇફ પ્રાઇસ ઇન્ક્રીઝિસ ડિમાન્ડ કોન્સ્ટ્રક્ટ. હવે મારું કર્ઝર છે, તમે ત્યાં જુઓ, કોન્સ્ટ્રક્ટનો અર્થ સંકોચન થાય. એટલે જ્યારે તમે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું લખે છે કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે છે, વસ્તુની કિંમત ઘટતા માંગ વધે છે, આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, ટેકનિકલ રીતે આ ખોટું નથી, પણ વ્યાખ્યાની દ્રષ્ટિએ જોઈએ, વિચ ઇઝ રિટન ઇન ટુ ઇન્વર્ટેડ કોમા, તો એ ઇન્વર્ટેડ કોમામાં લખેલી વસ્તુ તે સનાતન સત્ય હોય અને તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકતો નથી. મિત્રો, એટલે વ્યાખ્યા તમને જેમ આપેલી છે એમ જ તમારે લખવું પડે. એટલે આનું શબ્દશ ગુજરાતી વર્ઝન ઉપર છે કે અન્ય પરિબળો યથાવત રહેતા જો વસ્તુની કિંમત વધે તો માંગનું સંકોચન થાય છે, અને કિંમત ઘટે તો માંગનું વિસ્તરણ થાય છે, આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો મિત્રો, આપણે માંગનો અર્થ ભણ્યા, આપણે માંગનો નિયમ ભણ્યા. હવે તમે ધ્યાનથી જો, માંગના નિયમમાં એક શબ્દ છે અન્ય પરિબળો યથાવત રહેતા. હવે અન્ય પરિબળો શું છે અને એને કેમ સ્થિર રાખવા પડે? જો આ પરિબળો સ્થિર ના રહે તો માંગનો નિયમ ખોટો પડે, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ ના રહે. માટે અર્થશાસ્ત્રમાં કોઈ પણ નિયમ, કોઈ પણ સિદ્ધાંતની સમજૂતી માટે અમુક પરિબળોને સ્થિર ધારવા પડે છે, અને જે પરિબળોને સ્થિર ધારવા પડે છે તેને હાઇપોથેસિસ કે એઝમ્પશન્સ કહેવામાં આવે છે. હવે આપણે માંગના નિયમની એઝમ્પશન્સ એટલે કે એની ધારણાઓ ભણીશું. તો જો મિત્રો, આ માંગના નિયમની ધારણાઓ છે, એઝમ્પશન્સ ઓફ લો ઓફ ડિમાન્ડ. સૌથી પહેલા, ગ્રાહકની આવક સ્થિર રહેવી જોઈએ. હવે આપણે જ્યારે કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ તપાસીએ છીએ ત્યારે અમુક પરિબળો સ્થિર ના રહે તો માંગનો નિયમ ખોટો પડે છે, એટલે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જળવાતો નથી. હવે આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ.
તો બહુ ધ્યાનથી સમજો કે માની લો કે ગ્રાહકની આવક 10,000 હતી, ત્યારે એક્સ નામક વસ્તુની કિંમત 10 રૂપિયા હતી અને ત્યારે તે એક્સના 10 એકમો ખરીદતો હતો દર મહિને. હવે અહીંયા આપણે એવું એઝ્યુમ કરવું પડે કે ઇન્કમ ઓફ ધી કન્ઝ્યુમર રિમેન્સ કોન્સ્ટન્ટ. જો ગ્રાહકની આવક સ્થિર રહે અને તે વસ્તુની કિંમત 10 રૂપિયાથી વધીને 12 રૂપિયા, 13 રૂપિયા કે 15 રૂપિયા થાય, તો અહીંયા કિંમત વધશે, તો ગ્રાહકની વાસ્તવિક આવક અને નાણાકીય આવક એની એ જ છે, માટે અહીંયા કિંમત વધશે તો ગ્રાહકને તે વસ્તુઓ ઓછી લાગશે. માટે એવું બને કે 15 રૂપિયાની કિંમતે ગ્રાહક 10 એકમો કરતા ઓછા એકમો ખરીદે, તો અહીંયા કિંમત વધી તો ગ્રાહકને તે વસ્તુ મોંઘી લાગી. એ તેને મોંઘી લાગશે ત્યારે તે ઓછી ખરીદશે. પરંતુ જો ગ્રાહકની આવક પણ કિંમતના સાથે વધે અને ગ્રાહકની આવકનો વધારો વસ્તુની કિંમતમાં થયેલા વધારા કરતા વિશેષ હોય, એટલે કે વસ્તુની કિંમતમાં 20%, એટલે 10 થી વધીને તે 12 રૂપિયા થાય, પરંતુ વ્યક્તિની આવક 10,000 થી વધીને 20,000 થઈ જાય અથવા 10,000 થી વધીને તે 30,000 થઈ જાય, તો અહીંયા 100, 200, 300 ગણો વધારો થઈ ગયો. એટલે કિંમતનો વધારો, આવકનો વધારો કિંમતના વધારા કરતા વિશેષ હોય ત્યારે અહીંયા કિંમત વધવા છતાં પણ ગ્રાહકને તે વસ્તુ શું લાગશે? સસ્તી લાગશે. તો અહીંયા કિંમત વધવા છતાં પણ ગ્રાહક તે વસ્તુના વધારે એકમો ખરીદશે, તો અહીંયા તો કિંમત અને માંગ વચ્ચે બી સંબંધ, સીધો સંબંધ થઈ ગયો. ખરેખર કિંમત અને માંગ વચ્ચે બી સંબંધ હોવો જોઈએ. એટલા માટે આપણે એવું ધારવું પડે છે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ રાખવા માટે આપણે એવું ધારવું પડે છે કે ગ્રાહકની આવક સ્થિર રહેવી જોઈએ. જો ગ્રાહકની આવક સ્થિર ના રહે તો માંગનો નિયમ, એમાં કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ જળવાતો નથી. એટલે આપણે ભણી ગયા તેમ સૌથી પહેલા ગ્રાહકની આવક કેવી રહેવી જોઈએ, તો કે ગ્રાહકની આવક સ્થિર રહેવી જોઈએ. ઇન્કમ ઓફ ધી કન્ઝ્યુમર રિમેન્સ કોન્સ્ટન્ટ. નંબર બે, અન્ય વસ્તુની કિંમત સ્થિર રહેવી જોઈએ. વોટ ડુ મીન બાય પ્રાઇઝ ઓફ અધર ગુડ્સ રિમેન્સ કોન્સ્ટન્ટ? તો અન્ય વસ્તુની કિંમત સ્થિર રહેવી જોઈએ એનો અર્થ શું થાય? બહુ જ મહત્વની વાત મિત્રો. અન્ય વસ્તુઓ એટલે કે અવેજી વસ્તુઓ, અન્ય વસ્તુઓ એટલે કે કોમ્પ્લિમેન્ટરી એટલે કે પૂરક વસ્તુઓ, આની કિંમત સ્થિર રહેવી જોઈએ. એમની કિંમત સ્થિર હોય અને મૂળ વસ્તુની કિંમત વધે તો તેની માંગ ઘટશે, અને કિંમત ઘટે તો માંગ વધશે, અને માંગનો નિયમ સાચો સાબિત થશે. પરંતુ જો અન્ય કિંમત સ્થિર ના રહે, તો અહીંયા કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જળવાતો નથી અને માંગનો નિયમ ખોટો પડે છે. માટે એવી ધારણા કરવામાં આવી છે કે અન્ય વસ્તુની કિંમત સ્થિર રહેવી જોઈએ. કઈ રીતે? જેમ કે ચા અને કોફી એકબીજાના અવેજી છે. હવે ચા અને કોફી એકબીજાના અવેજી છે મિત્રો, તો તેવામાં ચાની જ્યારે આપણે માંગની વાત કરતા હોઈએ ત્યારે તેની અવેજી વસ્તુ કોફીની કિંમત સ્થિર રહેવી જોઈએ. માની લો કે ચાની કિંમત 10 રૂપિયા હતી, ચાની કિંમત 10 રૂપિયા હતી ત્યારે ચાના 10 કિલોના પેકેટ એટલે કે 10 કિલો ચા વેચાતી હતી. હવે ચા અને કોફીની કિંમત સરખી હતી અને બંનેના 10-10 કિલો કુલ એકમો વેચાતા હતા. પ્રશ્ન એવો છે કે જો ચાની કિંમત 10 રૂપિયાથી વધીને 12 રૂપિયા થાય, પણ તે સમય પર કોફીની કિંમત સ્થિર રહેવી જોઈએ, તો લોકોને ચા મોંઘી લાગશે બરાબર, અને એ લોકો ઓછા એકમ ચાના ખરીદશે. પરંતુ જો ચાની કિંમત વધે પણ સાથે સાથે કોફીની કિંમત 10 રૂપિયાથી 20 રૂપિયા થઈ જાય, તો અહીંયા ઘણા મિત્રો જે કોફી પીતા હતા એ ચા પીવા પર આવી જશે. કારણ કે સામે ચાની કિંમત વધી તો છે 12 રૂપિયા, પણ એના કરતા અવેજી વસ્તુની કિંમતમાં થયેલો વધારો મૂળ વસ્તુની કિંમતમાં થયેલા વધારા કરતા વિશેષ છે. તો અહીંયા થાય છે શું કે કોફીની કિંમત વધવાના લીધે ચાની કિંમત વધવા છતાં પણ લોકો વધારે ચા પીવે છે, કારણ કે તે લોકો હવે કોફી નથી પીતા, કારણ કે તે
કોફી પ્રમાણમાં ખૂબ મોંઘી થઈ ગઈ છે, તો અહીંયા ચાની કિંમત વધવા છતાં પણ તેની માંગ વધી, તો અહીંયા તો મિત્રો કિંમત અને માંગ વચ્ચે સીધો સંબંધ થઈ ગયો. આપણે અગાઉ ભણી ગયા કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોવો જોઈએ, એટલા માટે એવું ધારવામાં આવે છે કે અન્ય વસ્તુની કિંમત સ્થિર હોવી જોઈએ. ફરી એકવાર સમજીએ, કોકાકોલા અને પેપ્સી આ બંને એકબીજાના અવેજી છે. હવે જ્યારે આપણે પેપ્સીની કિંમત અને માંગ અથવા તો માંગનો નિયમ પેપ્સીના સંદર્ભમાં તપાસતા હોઈએ, ત્યારે આપણે એવું ધારવું પડે કે કોકાકોલાની કિંમત સ્થિર રહેવી જોઈએ. હવે આ બંને એકબીજાના ખૂબ નજીકના અવેજી છે, અને માની લો કે પેપ્સીની કિંમત પણ 10 રૂપિયા હતી અને કોકાકોલાની કિંમત પણ 10 રૂપિયા હતી. કુલ 200 ગ્રાહકો હતા, એમાં 100 ગ્રાહકો પેપ્સી પીતા હતા અને 100 ગ્રાહકો કોકાકોલા પીતા હતા. હવે માની લો કે પેપ્સીની કિંમત 10 રૂપિયાથી વધીને 12 રૂપિયા થાય કે 13 રૂપિયા થાય, પણ સામે કોકાકોલાની કિંમત વધીને 25 રૂપિયા થઈ જાય, તો અહીંયા ગ્રાહકોને એવું લાગે કે યાર કોકાકોલા પીવા કરતાં પેપ્સી પીવું વધારે હિતાવ છે, બંનેના ટેસ્ટમાં બહુ ઝાઝો ફરક તો છે નહીં, તો આપણે 3 જણા 2 પેપ્સી 2 કોકાકોલા 2 પેપ્સી વધારે પી શકીશું કોકાકોલાની કિંમત ચૂકવવા કરતાં. તો અહીંયા પેપ્સીની કિંમત 10 રૂપિયાથી 13 રૂપિયા થઈ, કિંમત વધી, પણ સામે કોકાકોલાની કિંમત 10 રૂપિયાથી 25 થઈ ગઈ, તો કોકાકોલા પીનારા લોકો પણ હવે પેપ્સી પીશે, તો પેપ્સીની કિંમત વધવા છતાં પણ પેપ્સીની માંગ તો વધી ગઈ. તો અહીંયા તો કિંમત અને માંગ વચ્ચે સીધો સંબંધ થઈ ગયો. કિંમત અને માંગ વચ્ચે તો વ્યસ્ત સંબંધ રહેવો જોઈએ, એટલા માટે આ ધારણા કરવામાં આવી છે કે વસ્તુની ગુણવત્તા સ્થિર રહેવી જોઈએ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ, આઈ હોપ યુ ઓલ આર ગેટિંગ વોટ આઈ એમ સેઈંગ. તો અર્થશાસ્ત્રમાં બસ આ નાના નાના પરિબળો અને તેમના વચ્ચેના સંબંધોને જેમ તમે સમજતા જશો, યુ આર એબલ ટુ રાઇટ એની ડેમ થિયરી ઓર યુ આર એબલ ટુ ડ્રો એની ડેમ ડાયાગ્રામ ઇન ઇકોનોમિક્સ, બટ વન્સ યુ જસ્ટ અન્ડરસ્ટેન્ડ ધી રિલેશન બિટવીન ધી ટુ ફેક્ટર્સ, એ બહુ જ મહત્વનું છે. એટલે વસ્તુની કિંમત સ્થિર રહેવી જોઈએ, અન્ય વસ્તુ એમાં અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ મેં તમને 2 ઉદાહરણ દ્વારા સમજાવ્યું, તે પછી વસ્તુની ગુણવત્તા સ્થિર રહેવી જોઈએ. મિત્રો માની લો કે આ એક પેન છે અને આ પેનની કિંમત માની લો કે 50 રૂપિયા છે. 50 રૂપિયામાં આ પેનના દર મહિને 500 એકમો વેચાય છે, 500 યુનિટ વેચાય છે. હવે માની લો કે કંપની આની કિંમત વધારી દે, માની લો કે આની કિંમત 200 રૂપિયા છે. હવે કિંમત આની વધારીને જો કંપની 300 રૂપિયા કરશે, તો આવી પેન વાપરનારા ઘણા બધા લોકોને હવે આ પેન બહુ મોંઘી લાગશે, તો બની શકે બીજી પ્રોડક્ટ ઉપર ડાયવર્ટ થાય, આ પેન ના ખરીદે. આર યુ ગેટિંગ વોટ આઈ એમ સેઈંગ? બટ હું એવું કહું કે આ પેન જે છે એની ગુણવત્તા સ્થિર રહેવી જોઈએ. માનો કે આ પેનની અંદર કંપની એવા ફીચર એડ કરી દે, આ પેનની અંદર એક કેમેરો આપી દે, આ પેનની અંદર ક્યારે પણ ન ખતમ થનાર એવી કોઈક અથવા વધારે ચાલનારી કોઈ ઇંક આપી દે, અથવા એના નોબને વધારે સેન્સિટિવ અને વધારે ઇફેક્ટિવ બનાવી દે, એવું કંઈક કંપની કરે અને 100 રૂપિયા વધારે માંગે, તો તમને જ્યારે અહીંયા સ્પાય કેમેરો આપવામાં આવે, તો કોઈ પણ વ્યક્તિ રાજી રાજી એના 100 રૂપિયા વધારે આપવા તૈયાર થશે, કારણ કે સામે એને ક્વોલિટી પણ વધારે શ્રેષ્ઠ મળી રહી છે. એટલે કિંમત વધવા છતાં પણ માંગ વધે એવું બને, એવું બને કે અમિતાભ બચ્ચન કે સલમાન ખાન કે અક્ષય કુમાર સૌથી વધારે પૈસા લેતા હોય, તેમ છતાં પણ સૌથી વધારે ફિલ્મો એમની આવે. કોમેડી નાઇટ્સ વિથ કપિલમાં તે સૌથી વધારે ફીસ લે છે, તેમ છતાં પણ નોબડી ઇઝીલી કેન રિપ્લેસ હિમ, એટલે એ થશે જ. એટલે કે ગ્રાહકની ગુણવત્તા સ્થિર રહેવી જોઈએ, જો ગુણવત્તા સ્થિર ના રહે તો માંગનો નિયમ જળવાતો નથી. એટલે વસ્તુની ગુણવત્તા સુધરે તો ઊંચી કિંમત આપીને પણ તે વસ્તુ ખરીદનારા લોકો હોય છે, દે કન્સિડર ક્વોલિટી ઓફ ધી ગુડ્સ, નોટ પ્રાઇઝ ઓફ ધ ગુડ્સ. એટલે હંમેશા એવું ધ્યાન રાખવું પડે કે વસ્તુની ગુણવત્તા સ્થિર રહેવી જોઈએ, અને જો ગુણવત્તા સ્થિર ના રહે તો માંગનો નિયમ માં કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ સાબિત કરી શકાતો નથી. તે પછી ગ્રાહકની રુચિ ટેવ ફેશન સ્થિર હોવા જોઈએ.
અનફોર્ચ્યુનેટલી યુ નો લાઈવ ક્લાસીસ નથી, અથવા તો અનફોર્ચ્યુનેટલી હાઇબ્રિડ ક્લાસીસ નથી, નહીતર તો હું તમને પ્રશ્ન પૂછતો ને તમે જવાબ આપતા ને ઇન્ટરેક્ટ થતું, ખરેખર બહુ મજા આવતી. તો મિત્રો, ગ્રાહકની રુચિ ટેવ ફેશન સ્થિર રહેવા જોઈએ. રુચિ એટલે શું? ટેવ એટલે શું? ફેશન એટલે શું? તો રુચિ એટલે કોઈ પણ વસ્તુ પ્રત્યેની આપણી આપણો ગમો અણગમો, આપણી પસંદ નાપસંદ. જેમ કે સમવન લાઇક્સ બ્લેક કલર, તો એ શર્ટ કે કોઈ ટોપ ખરીદવા જશે તો બ્લેક કલરનું, કાળા કલરનું ટોપ વધારે ખરીદશે, કારણ કે ગ્રાહકને તેમાં રુચિ છે. બીજું ટેવ, ટેવ પણ અહીંયા અસર કરે છે. હવે ગ્રાહકની રુચિ છે, તેને તે વસ્તુ પસંદ છે, અને તેની કોઈ કિંમત વધારે પણ માંગશે તો ગ્રાહક તેને આપી દેવા તૈયાર થઈ જશે. માટે ગ્રાહકની રુચિ ટેવ ફેશન સ્થિર રહેવી જોઈએ તેવું ધારવામાં આવ્યું છે. જેમ કે બીજો મુદ્દો છે ટેવ, તો ઘણાને તમાકુ ખાવાની ટેવ હોય, લીકર. ઘણા લોકોને ઓછી ખબર છે કે દારૂને ઇંગ્લિશમાં લીકર કહેવાય, તમે એવું જ કહો છો વિસ્કી વાઇન, બટ એ તો લીકરના પ્રકારો છે. લીકર એટલે શરાબ, એટલે કે દારૂ. હવે કોઈકને દારૂની લત લાગેલી હોય મિત્રો, તો અહીંયા શું થાય કે દારૂની કિંમત વધારવાથી શું દારૂ બંધ થઈ જશે? નહીં, પીનારા તો પીશે જ. તમે લોકડાઉનમાં કેટલી લાંબી લાંબી લાઈનો તમે જોઈ હતી ઠેકાની બહાર, મંદિર કરતાં પણ વધારે લાઈન લોકો શરાબના ઠેકાની બહાર લગાવતા હતા. હવે જે વ્યક્તિને ટેવ છે, ડ્રગ્સનો એડિક્ટેડ છે, તે વ્યક્તિને યુનો કિંમત વધારી આપીને પણ વસ્તુ મેળવવી છે, તો અહીંયા કિંમત અને માંગ વચ્ચે સીધો સંબંધ થઈ ગયો. તમે એટલા માટે ખરીદો છો કારણ કે તમને તે વસ્તુ ગમી ગઈ છે, તમે એટલા માટે ખરીદો છો, તમને તે વસ્તુ વગર ચાલે એમ નથી. પંજાબમાં અને ભારતના ઘણા બધા રાજ્યોમાં હવે યુવાઓ એ ડ્રગ્સ તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે, અને આ બહુ ચિંતાજનક વાત છે. એટલે વન્સ એ લોકો ટાર્ગેટ કરે કે ભાઈ કોઈ છોકરાનું ઘર બાર સારું છે, ગુડ ફેમિલીથી છે, એટલે શરૂઆતમાં એને ફ્રીમાં આપે, પછી એને એનો નશો થવા લાગે, અને ત્યારે તે વારે ઘડી એનાથી ઘરમાંથી ઘરેણા અને પૈસા મંગાવવામાં આવે, અને પછી એક સમય એવો પણ આવે કે એક ખતમ થઈ જાય, ત્યારે તે વ્યક્તિ કોઈ પણ કરીને પોતાની ડ્રગ્સની તલબને સંતોષવા માટે વ્યક્તિનું ખૂન કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં પણ તે સંડોવાશે. તો આમ ટેવ પણ માનવીય જરૂરિયાતને અસર કરતું મહત્વનું પરિબળ છે. પછી આવે છે, પણ એક વસ્તુ હંમેશા યાદ રાખો, આ જો કે હું આ વ્યક્તિગત રીતે માનું છું કે વ્યક્તિ વસ્તુ પર હાવી હોવો જોઈએ, વસ્તુ વ્યક્તિ ઉપર નહીં. જ્યારે વસ્તુ વ્યક્તિ ઉપર આવી થઈ જાય છે ત્યારે તે નબળાઈ બની જાય છે. તે શું બની જાય છે? નબળાઈ બની જાય છે, અને તેનો ફાયદો કોઈ પણ વ્યક્તિ ઉઠાવી શકે છે. સો બી બોલ્ડ, યુ આર એબલ ટુ ગો થ્રુ વિધાઉટ સર્ટેન ગુડ્સ. 25 વર્ષ થઈ ગયા મને ચા કે કોલ્ડ ડ્રિંક્સ પીધા, એનો અર્થ એ થયો કે વોટ ઇટ મેક્સ ધ ડિફરન્સ. તમારું મન મજબૂત અને મક્કમ હોવું જોઈએ. વસ્તુઓ તમારા ઉપર નહીં, પણ તમે વસ્તુઓ પર હાવી હોવા જોઈએ. જ્યારે વસ્તુઓ તમારા ઉપર હાવી થાય છે ત્યારે તે ટેવ આદતમાં પરિણમે છે, તમને એના વગર ચાલતું નથી, અને તમારી આ પરિસ્થિતિનો લાભ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. એટલે રુચિ ટેવ ફેશન કોને કહેવાય? ફેશનનો અર્થ થાય, જો મિત્રો, પરિવર્તન તે સંસારનો નિયમ છે, સમય સાથે બધું જ બદલાતું હોય છે. સમય સાથે માનવીય મૂલ્યો બદલાય છે, માનવીય મૂલ્યો બદલાય છે સમય સાથે, અને લોકોના ગમાને પણ બદલતા આપણે જોયા છીએ. એટલે ફેશન એટલે વર્તમાન સમયમાં જે ટ્રેન્ડમાં હોય તેને ફેશન કહેવામાં આવે છે. તો ગ્રાહકની રુચિ ટેવ ફેશન સ્થિર રહેવી જોઈએ. હવે જો આમાં ચેન્જ થાય અને કોઈ વસ્તુ આઉટડેટેડ થઈ જાય તો એની કિંમત ઘટવા છતાં પણ લોકો નહીં લે, કારણ કે તે હવે ફેશનમાં નથી, તે એટલું બધું એટ્રેક્ટિવ નથી, તેનાથી સામાજિક માન મોભો પ્રતિષ્ઠામાં બહુ ઝાઝો ફરક પડતો નથી. એટલે અહીંયા શું થાય કે
અમુક શબ્દો લખવાના રહી જાય તો પણ એ તકલીફ છે. તો રુચિ ટેવ ફેશન એ સ્થિર રહેવા જોઈએ. એનો અર્થ એ થયો કે જે વસ્તુ આઉટડેટેડ થઈ ગઈ તે કિંમત ઘટાડવા છતાં પણ વેચાતી નથી, તો કિંમત ઘટવા છતાં પણ માંગ ઘટી, તો કિંમત અને માંગ વચ્ચે તો સીધો સંબંધ થઈ ગયો. હકીકતમાં કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોવો જોઈએ. આવું મેં તમને પ્રારંભિક પ્રસ્તાવનામાં સમજાવેલું કે આ અર્થશાસ્ત્રનો નિયમ છે ને, યાદ રાખજો. એટલે ગ્રાહકની રુચિ ટેવ અને ફેશન તે સ્થિર રહેવા જોઈએ. બરાબર, મેં તમને રુચિ પણ સમજાવ્યું, મેં તમને ટેવ પણ સમજાવ્યું, મેં તમને ફેશન પણ સમજાવ્યું. બરાબર, તે પછી ભાવિ અટકળો સ્થિર રહેવી જોઈએ. મિત્રો, ભાવિ અટકળો એટલે શું? તો ભાવિ અટકળો એટલે કે અહીંયા અર્થશાસ્ત્રને કોઈ જ્યોતિષશાસ્ત્રથી કોઈ લેવા દેવા નથી, પણ ભાવિ અટકળોનો અર્થ એવો થાય મિત્રો કે ભાવિ અટકળો એટલે કે ભવિષ્યમાં વસ્તુઓનો ટ્રેન્ડ માર્કેટમાં કેવો રહેશે, વસ્તુઓની કિંમત વધશે કે ઘટશે. બરાબર, જેમ કે અત્યારે કોરોનાના સમયમાં જ લોકો કેટલા પેનિક કરી ગયેલા, લોકોને એવું હતું કે ખાવાનું મળશે કે નહીં, કરફ્યુ છૂટશે કે નહીં. તો શું થાય છે કે ભવિષ્યમાં વસ્તુઓની કિંમતો વધવાની છે. જ્યારે લોકોને આવી ખબર પડે છે તો લોકો બજાર તરફ રશ કરે છે. ધ્યાનથી સમજો, બજાર તરફ રશ કરે છે, વસ્તુઓની માંગ એકાએક વધી જાય છે. વસ્તુની કુદરતી અછત નથી, માઇન્ડ વેલ, પણ કૃત્રિમ માંગ વધવાના કારણે કુદરતી અછત ઊભી થાય છે. એટલે વ્યક્તિએ પોતાની જરૂરિયાત કરતા વધારે સામાન ભેગું કરે છે, એમાંથી એકાએક જ વસ્તુની માંગ વધી જાય છે. માંગ વધે છે તો કિંમત વધે છે. અહીંયા સમજવાની વાત એ છે કે માંગ વધવા છતાં પણ કિંમત વધે છે તો કિંમત અને માંગ અને કિંમત વચ્ચે તો સીધો સંબંધ થઈ ગયો. આપણે તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ સમજીએ છીએ. અહીંયા કોરોનાના કાળ દરમિયાન વસ્તુની એકદમથી અછત ઊભી થઈ અને દુકાનદારોએ તેની કિંમત વધારી, તેમ છતાં પણ આ વસ્તુ પાછળથી નહીં મળે, મારું અને મારા ઘરનું સર્વાઈવલ જોખમમાં છે, તો વ્યક્તિ અહીંયા કિંમત વધવા છતાં પણ તે વસ્તુ ખરીદે છે. તો અહીંયા કિંમત વધવા છતાં પણ વસ્તુની માંગ વધી તો કિંમત અને માંગ વચ્ચે તો સીધો સંબંધ થઈ ગયો ને મિત્રો. એટલે આપણે એવું ધારીએ છીએ કે ગ્રાહકની ગુણવત્તા સ્થિર રહેવી જોઈએ. ધ ક્વોલિટી ઓફ ધી ગુડ્સ રિમેન્સ કોન્સ્ટન્ટ. બરાબર, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. તે પછી ભાવિ અટકળો આપણે ભણી જ ગયા કે ભાવિ અટકળો સ્થિર રહેવી જોઈએ. જો ભાવિ અટકળો સ્થિર ના રહે તો પણ માંગનો નિયમ ખોટો પડે છે. પછી તે જ રીતે આર્થિક સ્થિરતા જળવાઈ રહેવી જોઈએ. ઇકોનોમી રિમેન્સ કોન્સ્ટન્ટ, આનો અર્થ એ થયો, જો બેટા હું હંમેશા છોકરાઓને કહું છું મારી કોલેજમાં, જો ખીલતા હૈ ઉસકા મુરઝાના નિશ્ચિત હૈ, જો જન્મ લેતા હૈ ઉસકી મૃત્યુ નિશ્ચિત હૈ, દિન કે બાદ રાત ઓર રાત કે બાદ ફિર સવેરા હોતા હૈ, જીવન કા એ નિત્યક્રમ સદૈવ ચલતા રહેતા હૈ. જીવનમાં થતા આ ફેરફાર, આ ચેન્જીસને આપણે શું કહીએ છીએ? જીવનમાં થતા આ ચેન્જીસને, આ ફેરફારને આપણે શું કહીએ છીએ? તો મિત્રો, જીવનમાં થતા આ ફેરફારને આપણે લાઈફ સાયકલ, શું કહીએ છીએ? જીવન ચક્ર, લાઈફ સાયકલ કહીએ છીએ. તે જ રીતે જે રીતે આપણા આપણા મનુષ્યના જીવનમાં સુખ દુઃખ ચડતી પડતી આવતી રહે છે, તે જ રીતે અર્થતંત્રમાં પણ ચડતી પડતી આવતી રહે છે. બરાબર, હવે એનો અર્થ એ થાય કે એમાં પણ અપ્સ એન્ડ ડાઉન્સ થયા કરે છે. આ અપ્સ એન્ડ ડાઉન્સને શું કહેવાય છે? વેપાર ચક્ર કહેવાય છે, બિઝનેસ સાયકલ કહેવામાં આવે છે. બરાબર, તે બિઝનેસ સાયકલના અમુક તબક્કાઓ છે. તો જે રીતે આપણે અહીંયા સમજ્યા કે ગ્રાહકની રુચિ ટેવ ફેશન સ્થિર રહેવી જોઈએ, તે જ રીતે સમજવાનું છે કે જો આ ત્રણેય બદલાઈ જશે તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ થવાના બદલે સીધો સંબંધ થશે. તમારા ફાધર બિઝનેસમેન હોય અને તેમણે માનો કે અમુક જોડી કપડાં એમની પાસે હોય પણ એને કોઈ ખરીદતું નથી, હવે આઉટડેટેડ થઈ ગયા છે, એની જગ્યાએ નવી આઉટફિટવાળા કપડાં આવી ગયા છે, તો તમારા ફાધર સેલ કરીને એની કિંમત ઘટાડશે ને તેમ છતાં પણ એને કોઈ ખરીદવા તૈયાર નહીં થાય. તો અહીંયા કિંમત ઘટવા છતાં પણ માંગ ઘટે છે, માટે કિંમત અને માંગ વચ્ચે સીધો સંબંધ છે, એવું થઈ જાય છે.
એટલા માટે આપણે એવું ધારવું પડે છે કે ગ્રાહકની રુચિ, ટેવ, ફેશન તે સ્થિર રહેવી જોઈએ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. બરાબર, ભાવિ અટકળો સ્થિર રહેવી જોઈએ. ફ્યુચર પ્રિડિક્શન સ્થિર ના રહે તો પછી આપણે મોટી ખરીદીને હંમેશા ટાળતા હોઈએ છીએ. અને છેલ્લું, આર્થિક સ્થિરતા, જે મેં તમને કહ્યું કે ઇકોનોમી શુડ બી રિમેન્સ કોન્સ્ટન્ટ, એટલે એમાં તેજી અને મંદીના વિષચક્રો ના આવવા જોઈએ, પણ ખરેખર એવું શક્ય નથી. જે રીતે મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખની ઘટમાળ ચાલે છે, તે જ રીતે અર્થતંત્રમાં પણ તેજી અને મંદીની ઘટમાળ અવિરત ચાલે છે. જ્યારે તેજી હોય છે ત્યારે કિંમત વધવા છતાં પણ તે વસ્તુ વેચાય છે, અને જ્યારે મંદી હોય છે તો કિંમત ઘટાડવા છતાં પણ વસ્તુને કોઈ ખરીદનારો હોતો નથી. આમ કિંમત અને માંગ વચ્ચે સીધો સંબંધ સ્થાપિત થાય છે. એના માટે આપણે સમજીએ કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, એને સમજવા તમારા માટે આ આટલી બધી રજૂઆત કરી. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. તે પછી આપણે માંગના નિયમની અનુસૂચિ જોઈશું, માંગના નિયમની આકૃતિ જોઈશું અને તેની ચર્ચા કરીશું. તમે જોઈ શકો છો કે મારી ડાબી બાજુ જ્યાં હું કર્ઝર લઈ જઉં છું તે કિંમત છે, જે 1, 2, 3, 4માં દર્શાવેલી છે, અને આ બાજુ માંગ છે જે 50, 40, 30, 20 અને 10માં દર્શાવેલ છે. હવે તમે સમજો છો કે 1 અને 2, આને હું એ અને બી એવું આપું તો 1 અને 2 બરાબર. આમાં તમે જુઓ કે કિંમત ઓછી છે અને માંગ વધારે છે. હવે અહીંયા જુઓ 4 અને 5, અહીંયા કિંમત વધારે છે અને માંગ ઓછી છે. તો અહીંયા માંગનો નિયમ સમજ્યા, 1 રૂપિયાની કિંમતે એક્સ નામક વ્યક્તિ 50 એકમની માંગ કરે છે, બી નામક વ્યક્તિ 40, સી નામક વ્યક્તિ 30, ડી નામક વ્યક્તિ 20 અને પાંચમો વ્યક્તિ હાઈએસ્ટ કિંમત 5 રૂપિયા પર તે 10 જ એકમો ખરીદે છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે તેવું આ અનુસૂચિ દ્વારા જ સમજી શકાય છે. એવું સરળ ડાયાગ્રામ છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. હવે આ ડાયાગ્રામને સમજવા માટે આપણે એક આકૃતિની મદદ લઈએ. મિત્રો, આકૃતિમાં તમે જોઈ શકો છો કે ડીડી માંગ રેખા તે ઋણ ઢાળ ધરાવે છે. ઊભી ધરી પર કિંમત અને આડી ધરી પર વસ્તુના એકમો દર્શાવેલા છે. જ્યારે કિંમત 5 રૂપિયા હતી, મારું કર્ઝર જાય ત્યાં જુઓ, હાઈએસ્ટ કિંમત 5 રૂપિયા હતી, ત્યારે તમે જુઓ માંગ માત્ર કિંમત 5 રૂપિયા હતી ત્યારે માંગ માત્ર 10 એકમોની જ હતી. હવે કિંમત ઘટે છે, એ 5 થી 4 આવે છે. કિંમત ઘટે તો માંગ પણ 10 થી વધીને 20 થાય. ઓર કિંમત ઘટે, બરાબર, ઓર કિંમત ઘટે તો શું થાય? કિંમત 5 થી 4, 4 થી 3, 3 થી 2, 2 થી 1 આવે, તેમ તેમ માંગ 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50 જતી રહે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, માટે રેખાનો ઢાળ ઋણ છે. તમને વારે ઘડી આ પ્રશ્ન પૂછાય છે કે રેખાનો ઢાળ ઋણ કેમ હોય છે? તો કિંમત વધતા માંગ ઘટે છે. મેં તમને શું સમજાવ્યું? 2 પરિબળો વચ્ચેનો તફાવત. તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જ્યારે વ્યસ્ત સંબંધ હોય ત્યારે તમારે માત્ર ને માત્ર વ્યસ્ત સંબંધ હોય ત્યારે એટલું યાદ રાખવાનું છે, આંખ બંધ કરીને પણ વસ્તુની આકૃતિ ડાબેથી જમણે ઉપરથી નીચે તરફ આવશે, આવશે ને આવશે. અને જો બંને પરિબળો વચ્ચે સીધો સંબંધ હોય તો રેખાનો ઢાળ ધન આવશે. શું આવશે? જો બંને પરિબળો વચ્ચેનો સંબંધ ડાયરેક્ટ હોય, સીધો હોય, તો રેખાનો ઢાળ ધન. ધન ઢાળ એટલે નીચેથી ઉપર, અને ઋણ ઢાળ એટલે ઉપરથી નીચે. તેમ હવે તમે આકૃતિમાં જુઓ મિત્રો કે 1 રૂપિયાની કિંમતે વસ્તુની માંગ કેટલી છે? 50 એકમની. હવે જેમ જેમ કિંમત વધતી જાય છે, તમે જુઓ 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5, જેમ જેમ કિંમત વધતી જાય છે તેમ તેમ તેની માંગ ઘટતી જાય છે. બરાબર, પહેલા એ 50 રૂપિયા ખર્ચ્યા, બીજા એકમ માટે 40 ખર્ચ્યા, ત્રીજી એકમ માટે એણે 30 ખર્ચ્યા, ચોથી એકમ માટે એણે 20 ખર્ચ્યા અને પાંચમા એકમ માટે 10 ખર્ચ્યા. આ બધું જ એ બી સી ડી ઈ બિંદુ દ્વારા દર્શાવેલ છે. જેમ કે વસ્તુની કિંમત 1 રૂપિયો હતી ત્યારે તે 50 એકમોનું ઉત્પાદન કરતો હતો, અથવા 50 એકમની વસ્તુની માંગ કરતો હતો, જે એ બિંદુ દર્શાવે છે. હંમેશા આ જગત, સંસાર, સૃષ્ટિ, વિશ્વ, દુનિયામાં કોઈ પણ આકૃતિની
समझूती લખવા બેસો ને તો ફરી એકવાર થમ રૂલ યાદ રાખો, આડી ધરી પર હંમેશા પરિણામ આવે ને ઊભી ધરી પર હંમેશા એનું પ્રેરક બળ આવે. જેમ કે કિંમત વધી તો માંગ ઘટી, એટલે કે કારણ આવે. આ બંને વચ્ચેના સંબંધને કાર્યકારણનો સંબંધ કહેવાય. કિંમત વધી તો તમે વસ્તુના ઓછા એકમો ખરીદ્યા, તો એ કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. સંબંધ છે ને, એક વધે છે તો એક ઘટે છે, બરાબર. તો કિંમત જ્યારે એક રૂપિયો સૌથી ઓછી હોય ત્યારે ત્યારે અકબર પાસે કેટલી હતી? આનો અર્થ શું થાય કે કિંમત એક રૂપિયો હતી, કિંમત જ્યારે એક રૂપિયો હોય ત્યારે તેની માંગ સૌથી વધારે 50 એકમની હતી. હવે કિંમત જેમ જેમ વધતી જાય છે 1 થી 2, ત્યારે માંગ 50 એકમથી ઘટીને 40, કિંમત 2 થી 3 તો 40 થી ઘટીને 30, કિંમત 3 થી 4 તો માંગ 30 થી ઘટીને 20, કિંમત વધીને 4 થી 5 તો માંગ ઘટીને, જ્યારે કિંમત સૌથી વધારે હાઈએસ્ટ 5 રૂપિયા હોય ત્યારે માંગ સૌથી ઓછી 10 એકમની હોય. આમ જેમ જેમ નીચેથી ઉપર તરફ જાઓ તેમ તેમ કિંમત વધતી જાય છે, અને જેમ જેમ તમે જમણેથી ડાબી તરફ ઘસો તેમ તેમ માંગ ઘટતી જાય છે. કિંમત વધતી જાય, માંગ ઘટતી જાય, એમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જો હંમેશા કોઈ પણ આકૃતિની સમજૂતી આપણે લખીએ તો હંમેશા એને આડી ધરીથી શરૂ કરવાનું. આડી ધરી પર વસ્તુની માંગ એકમમાં, ઊભી ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવેલ છે. જ્યારે વસ્તુની કિંમત 1 રૂપિયો સૌથી ન્યૂનતમ હતી ત્યારે તેની માંગ 50 એકમની હતી, તે દર્શાવતું બિંદુ એ છે. હવે વસ્તુની કિંમત 1 થી વધીને 2 થાય ત્યારે માંગ 50 થી ઘટીને 40 થાય, તે દર્શાવતું બિંદુ બી છે. વસ્તુની કિંમત 2 થી વધીને 3 થાય ત્યારે માંગ 40 થી ઘટીને 30 થાય, દર્શાવતું બિંદુ સી છે. વસ્તુની કિંમત 3 થી વધીને 4 થાય ત્યારે માંગ 30 થી ઘટીને 20 એકમની થાય, દર્શાવતું બિંદુ ડી છે. અને વસ્તુની કિંમત સૌથી વધારે 4 થી 5 થાય છે ત્યારે માંગ 20 થી ઘટીને 10 એકમની થાય છે, દર્શાવતું બિંદુ ઈ છે. આમ નીચેથી ઉપર તરફ આવતા વસ્તુની કિંમત વધતી જાય છે, અને જમણેથી ડાબે તરફ આવતા વસ્તુની માંગ ઘટતી જાય છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોવાના કારણે માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. તો મિત્રો, આ તમે જોયું કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ કેમ છે. તમે અનુસૂચિ પણ જોશો ને મિત્રો, તો તમે જોશો કે કિંમત ઓછી ન્યૂનતમ 1, તો માંગ સૌથી વધારે 50, અને કિંમત સૌથી વધારે 5 ત્યારે માંગ સૌથી ઓછી 10. આમ અનુસૂચિમાં પણ તમને માંગનો નિયમ દર્શાવાશે, અથવા તો માંગનો નિયમ અહીંયા પણ તમે સમજી શકો છો કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધે તો માંગનું સંકોચન થાય, વસ્તુની કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો મિત્રો, અનુસૂચિ લખતી વખતે પણ તમારે ધ્યાન રાખવાનું કે કિંમત હંમેશા રૂપિયામાં લખવાની, માંગ હંમેશા એકમમાં લખવાની. અને બીજું પણ એક ખાસ ધ્યાન રાખવાનું કે બે પરિબળો વચ્ચે જ્યારે કાર્યકારણનો સંબંધ હોય તો પરિણામ હંમેશા નીચે આવે અને કારણ હંમેશા ઉપર, એટલે કે ઊભી ધરી પર આવે. જેમ કે વરસાદ પડ્યો અને અમે પલળ્યા, તો વરસાદનું પડવું એ કારણ છે અને અમારું પલળવું એનું પરિણામ છે. તો જે કારણ છે એ ઊભી ધરી પર અને જે પરિણામ છે આડી ધરી પર. હવે એને આપણે કિંમત અને માંગના સંદર્ભમાં સમજી, ધ્યાનથી સમજો. કિંમત વધી, માંગ ઘટી, તો કિંમતનું વધવું તે કારણ છે, માંગનું ઘટવું તેનું પરિણામ છે. તો જે કારણ છે તે ઊભી ધરી પર આવે, જે પરિણામ છે તે આડી ધરી પર આવે. હવે મેં તમને જો ઇકોનોમિક્સના બહુ જ બેઝિક અને થમરૂલ સમજાવ્યા છે. નંબર 1, બે પરિબળો વચ્ચે વ્યસ્ત સંબંધ હોય તો રેખાનો ઢાળ ઋણ આવે. તમે આ આકૃતિમાં જોઈ શકો છો કે રેખા, માંગ રેખા ઉપરથી નીચે તરફ, ડાબેથી જમણે તરફ ઋણ ઢાળ ધરાવે છે, કારણ કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. બીજો પ્રશ્ન, વ્યસ્ત સંબંધ છે, નક્કી કઈ રીતે કરવાનું? તો એક પરિબળ વધતું હોય અને બીજું ઘટતું હોય, એક ઘટતું હોય અને બીજું વધતું હોય, કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે, આમ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ. વ્યસ્ત સંબંધ તો રેખાનો ઢાળ ઋણ આવે.
અને જો બે પરિબળો વચ્ચે સીધો સંબંધ, સીધો સંબંધ કોને કહેવાય, એક વધે તો બીજું પણ વધે, એક ઘટે તો બીજું પણ ઘટે, તો બંને વચ્ચે એક જ દિશાના ફેરફાર હોય તો સંબંધ સીધો થાય, અને સીધો સંબંધ હોય તો રેખાનો ઢાળ ધન આવે. ધન ઢાળ એટલે મિત્રો અમારું કર્ઝર, તમે જે જુઓ છો એ નીચેથી ઉપરની તરફ, એટલે કે આ કર્ઝર નીચેથી ઉપર તરફ જાય એટલે કે એ ધન ઢાળ ધરાવે, એટલે પુરવઠા રેખા ધન ઢાળની હોય, કારણ કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. જ્યારે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, માટે માંગ રેખા ઋણ ઢાળ છે અને પુરવઠા રેખા ધન ઢાળ છે. તો આ અર્થશાસ્ત્રના બહુ જ બેઝિક માંથી મેં તમને સમજાવ્યું કે હંમેશા એવું યાદ રાખવું કે પહેલા બે પરિબળો વચ્ચેનો સંબંધ સમજવો, એ સંબંધ જે નક્કી થાય એ પછીથી તમે આકૃતિ દોરશો તો ક્યારે પણ તમારી ભૂલ નહીં થાય. હંમેશા યાદ રાખો મિત્રો કે સમજેલા અને આત્મસાત કરેલા જ્ઞાનનું આયુષ્ય ખૂબ જ લાંબુ હોય છે, પણ ગોખેલા જ્ઞાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું હોય છે. ઘણી વખત મેં એવા વિદ્યાર્થીઓ પણ જોયા છે જે લોકોને પરીક્ષાની બહાર આવ્યા પછી પેપરમાં શું લખ્યું છે ને એ એમને યાદ હોતું નથી. મિત્રો પૂછે કે આ લખ્યું, તો એ કહે છે કે હા મેં લખ્યું છે, મેં બધું જ લખ્યું છે. તો કે આમાં શું આવશે, તો કે ખબર નહીં. હકીકતમાં તેણે લખ્યું હોય છે પણ એ બધું ગોખણપટ્ટી હોય છે, ગોખેલું જ્ઞાન હોય છે, એટલે યાદ નથી રહેતું. પરંતુ જેને તમે હૃદયથી, જેને તમે ફ્રોમ ધી બોટમ ઓફ યોર હાર્ટ સમજો છો, એ વસ્તુ તમારા સ્મરણપટ ઉપર લાંબા સમય સુધી કંડારાયેલી રહે છે અને તે સંદર્ભમાં તમે એને ભૂલતા નથી. એટલે તમારી શાળામાં ઘણા લોકોએ નાનપણમાં તમને કોઈક વાત શિક્ષકે સમજાવી હશે ને એ તમે આત્મસાત કરી હશે, તમને આજે પણ યાદ હશે. પણ તમે જો ગોખશો તો યાદ નહીં કરી શકો, અને યાદ કરશો તો એ લાંબા સમય સુધી તમારા સ્મરણપટ પર કંડારાયેલું નહીં રહે, યાદ નહીં રહે. એટલે અર્થશાસ્ત્ર છે ને એ સમજવાનો વિષય છે. તમે હંમેશા સમજો કે આવા બધા પ્રશ્નોમાં બે પરિબળો વચ્ચેનો સંબંધ તમે સમજશો, ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ રિલેશન બિટવીન ધ ટુ ફેક્ટર્સ, યુ આર એબલ ટુ રાઇટ એની ડેમ થિયરી ઇન ઇકોનોમિક્સ. એન્ડ વન્સ યુ અન્ડરસ્ટેન્ડ ધી રિલેશન બિટવીન ધી ટુ ફેક્ટર્સ, યુ આર એબલ ટુ ડ્રો એની ડેમ ડાયાગ્રામ ઇન ઇકોનોમિક્સ. તો અહીંયા કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય તો વ્યસ્ત સંબંધ એક વધે છે, ઘટે છે, વિરુદ્ધ દિશામાં, વિપરીત દિશામાં ફેરફાર, તો સંબંધ વ્યસ્ત આવે, અને સંબંધ વ્યસ્ત હોય તો રેખાનો ઢાળ ઋણ આવે. આવું હંમેશા હંમેશા યાદ રાખજો કે તમને ઇગ્નુના ઓનલાઈન લેક્ચરમાં સ્વયંપ્રભામાં આવું બતાવેલું મેં. અને જો બંને પરિબળો વચ્ચે સીધો સંબંધ હોય, એક જ દિશામાં ફેરફાર થતા હોય, તો હંમેશા તેનો ઢાળ ધન આવે છે. આ આ બેઝિક બે વાતો સમજાવી. હવે કયું પરિબળ ઊભી ધરી પર આવે અને કયું પરિબળ આડી ધરી પર આવે તેની સમજ આપણને ના પડતી હોય તો આપણે એવું સમજવાનું કે જે કારણ હોય, હમેશા બે પરિબળો વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય, અને કાર્યકારણનો સંબંધ હોય તો જે કારણ છે તે ઊભી ધરી પર આવશે અને પરિણામ તેનું આડી ધરી પર આવશે. બરાબર? તો તમે સમજો કે કિંમત વધવું તે કારણ છે અને માંગમાં થતો ફેરફાર એનું પરિણામ છે. સચિન તેંડુલકર સ્કોર્ડ ધ સેન્ચુરી ઇન ઇન્ડિયા વન ધ મેચ. તો સચિન તેંડુલકરનું સેન્ચુરી કરવું એ કારણ છે અને ભારતનું મેચ જીતી જવું એનું પરિણામ છે. તો કિંમત વધવું એ કારણ છે અને માંગમાં થતો ફેરફાર એનું પરિણામ છે. તો જે કારણ છે તે ઓવાય એટલે કે ઊભી ધરી પર આવે, જે પરિણામ છે તે આડી ધરી પર આવે. આટલું પણ તમે યાદ રાખો તો ભૂલ થવાની શક્યતાઓ ઓછી છે. તો મિત્રો એકવાર ફરી આપણે સમગ્ર ફોર્મેટ જોઈશું. માંગનો નિયમ, તેમાં પ્રસ્તાવના, પ્રસ્તાવમાં ઈચ્છા અને માંગ વચ્ચેનો તફાવત, તે પછી માંગનો અર્થ. તો માંગનો અર્થ મેં તમને કહ્યું કે ચોક્કસ સમય ચોક્કસ કિંમતે કોઈ પણ વસ્તુ મેળવવાની ગ્રાહકની ઈચ્છા શક્તિ અને તૈયારીને માંગ કહેવાય, કોઈ પણ વસ્તુ માટેની માંગ કહેવાય. માંગનો નિયમ, તો કે માંગનો નિયમ એટલે કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધે તો માંગનું સંકોચન થાય છે, વસ્તુની કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. પછી માંગના નિયમની ધારણાઓ, તો આપણે અમુક પરિબળો સ્થિર ધારવા પડે કે ગ્રાહકની આવક સ્થિર રહેવી જોઈએ, અન્ય વસ્તુની કિંમત સ્થિર રહેવી જોઈએ, વસ્તુની ગુણવત્તા સ્થિર રહેવી જોઈએ, ગ્રાહકની રુચિ ટેવ અને ફેશન સ્થિર રહેવી જોઈએ, ભાવિ અટકણો સ્થિર રહેવી જોઈએ, આર્થિક સ્થિરતા જળવાઈ રહેવી જોઈએ, એટલે તેજીમંદીના બહુ ઘટમાળ ન ચાલવા જોઈએ, અને અન્ય.
આ સ્થિર ના રહે તો માંગનો નિયમ ખોટો પડે છે, માટે આપણે આ પરિબળોને સ્થિર ધારવા પડે છે. ઉપરાંત અનુસૂચિ અને આકૃતિ, હવે આ માંગના નિયમ પરથી આપણે અનુસૂચિ લીધી, જેમાં એક તરફ કિંમત અને એક તરફ માંગ લીધું છે. કિંમત 1, 2, 3, 4, 5 અને માંગ 50, 40, 30, 20 અને 10. અહીંયા કિંમત 1 થી 50 પણ લઈ શકાય, માંગ 500 થી 100 પણ, 100 થી 500 પણ લઈ શકાય. ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ, પણ આ બંને વચ્ચેનો વ્યસ્ત સંબંધ જળવાઈ રહેવો જોઈએ. અને આકૃતિ દોરવાની, આકૃતિમાં હંમેશા યાદ રાખવાનું કે માંગ રેખા ઉપરથી નીચે તરફ ઋણ ઢાળ ધરાવે છે, કારણ કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે અને તેમાં આડી ધરી પર શું આપેલું છે, ઊભી ધરી પર શું આપેલું છે, તે વન બાય વન તમારે સમજાવવાનું. અને તમે જે સમજાવો તેને આકૃતિની સમજૂતી કહેવાય. અને આ સાથે તમારો આ પ્રશ્ન માંગનો નિયમ તે તમારો પૂરો થાય. આઈ હોપ કે તમને આ લેક્ચરમાં મજા આવી હશે, ખ્યાલ આવ્યો હશે. તો મિત્રો, આપણે આજના લેક્ચરમાં માંગના નિયમ વિશે ભણ્યા, આવતા લેક્ચરમાં આપણે પુરવઠાના નિયમ વિશે ભણીશું. અને માંગના નિયમ પરથી આપણે માંગમાં ફેરફારો, એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં માંગમાં થતા ફેરફારો, એમાં કિંમત પ્રેરિત ફેરફારો અને અન્ય પરિબળો પ્રેરિત ફેરફારો ભણીશું. પછી તે જ રીતે પુરવઠાનો નિયમ ભણીશું, અને પુરવઠાના નિયમમાં પુરવઠાનો નિયમ ભણ્યા પછી પુરવઠામાં ફેરફાર ભણીશું, અને પુરવઠામાં કિંમત પ્રેરિત ફેરફાર અને અન્ય પરિબળો પ્રેરિત ફેરફાર એ ભણ્યા પછી માંગ ભણી ગયા, પુરવઠો ભણી ગયા, માંગમાં ફેરફાર ભણી ગયા, પુરવઠામાં ફેરફાર ભણી ગયા. હવે માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા કેવી રીતે અર્થતંત્રમાં વસ્તુની કિંમત નક્કી થાય છે તે ભણીશું. અને આ રીતે પછી માંગ અને પુરવઠાના બંને પારિભાષિક એની વિભાવનાઓ સમજ્યા પછી આપણે અર્થશાસ્ત્રમાં આગળના ખ્યાલોને સમજીશું. તો મિત્રો, આજનો આ સ્વયંપ્રભાનો ઓનલાઈન લેક્ચર ઇગ્નુ મારફતે અહીંયા જ પૂરો કરીએ છીએ. હું ડૉક્ટર વિનોદ મીના આપની વિદાય મેળવું છું. હોપ તમે આજના લેક્ચરમાં અર્થશાસ્ત્રના ખ્યાલને સમજ્યા હશો, માંગના નિયમ વિશે જાણકારી મેળવી હશે. આવતા લેક્ચરમાં આપણે ફરી મળીશું સ્વયંપ્રભાના ઓનલાઈન ઇગ્નુના આ પોર્ટલમાં. ત્યાં સુધી આપ મને અનુમતિ આપો. ધન્યવાદ. નમસ્કાર.